નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. તારીખ 7 મેના રોજ ગુજરાતની 26 પૈકી 25 બેઠકો ઉપર મતદાન યોજાશે. ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલ કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે પોસ્ટલ બેલેટ સુવિધા આપવામાં આવશે. જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ભારત દેશમાં લોકશાહીનો સૌથી મોટા પર્વ લોકસભાની સામાન્ય ચૂંટણી ચાલી રહી છે. ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ થનારશે, જે અનુસાર સરકારી અધિકારી પોલીસ કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. ત્યારે આજે છોટાઉદેપુર જિલ્લાના ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા અને જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખે જિલ્લા સેવા સદન ખાતે પોતાનો મત આપી લોકશાહીના પર્વમાં ભાગીદાર થયા હતા. આ સાથે જિલ્લા કલેક્ટરે જિલ્લાવાસીઓને લોકશાહીને વધુ મજબૂત બનાવવા માટે 7 તારીખના રોજ વધુમાં વધુ મતદાન થાય તેવી અપીલ કરી હતી. મતદાન આપવો એ આપણો અધિકાર છે. આજે પોસ્ટલ બેલેટની પ્રક્રિયા ચાલી રહી છે. મેં અને એસપીસીએ અહીંયા મતદાન કરેલું છે. સાથોસાથ હોમ વોટિંગની પ્રક્રિયા પણ છોટાઉદેપુર લોકસભા મતવિસ્તારમાં મહદઅંશે પૂર્ણ થઈ છે. કોઈ બાકી હોય તો બીજી તક પણ એને આપવામાં આવશે અને મતદાન કરાવવામાં આવશે. આપણે સૌ છોટાઉદેપુર લોકસભા મતવિસ્તારના મતદારો હોય એ મોટી સંખ્યામાં 7 તારીખે મતદાન કરીએ. ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરનાર હોય એવા યુવાઓ, મહિલાઓ, વૃદ્ધો, દિવ્યાંગો એ મોટી સંખ્યામાં મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થાય એવો હું અનુરોધ કરું છું. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.